गुड मॉर्निंग क्लास मां आशापुरा ऑनलाइन एजुकेशन में आप सर्वे विद्यार्थी मित्रों फरीथी एक बार स्वागत छे। आपणे यूनिट वन में एक्टिविटी वन अने टू ए बी अने सी जोई गया। आजे आपणे एक्टिविटी थ्री ए जोवा जई रह्या छीए। एक्टिविटी थ्री ए में जोईए तो वाँचो, एक स्टोरी छे हितूज क्लासरूम। तो જોઈએ હિતુસ ક્લાસરૂમમાં શું વાત કરવામાં આવી છે। તો મિત્રો, પહેલી વાત તો એ કે તમે બધા જ પોતાનું પુસ્તક પોતાની સામે રાખજો, એટલે સરળતાથી તમે આ સમજી અને શીખી શકો। તો પેજ નંબર છે 27। લુક એટ હિતુસ ક્લાસરૂમ, સૌથી પહેલી વાત જ શું કરવામાં આવી છે કે તમે હિતુના ક્લાસરૂમની સામે જુઓ। Look at Hitu's classroom. Hitu and his friends are in the classroom. આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે, એ બધામાં એક હિતુ છે। હિતુ અને તેના મિત્રો ક્લાસરૂમમાં છે, જેમ આપણે ક્લાસરૂમમાં હોઈએ ને શાળાના વર્ગખંડમાં, તે રીતના હિતુ અને તેના મિત્રો પણ વર્ગખંડમાં છે। ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, આ એક મોટો વર્ગખંડ છે। ધ વોલ આર પિંક, તેની જે દિવાલો છે તે ગુલાબી રંગની છે। ધ બોર્ડ ઇઝ બ્લેક, તમને બધાને ખબર છે કે બોર્ડ બ્લેક હોય, બ્લેક બોર્ડ, અને હવેની પરિસ્થિતિમાં ગ્રીન બોર્ડ પણ આવે છે, પણ હિતુના ક્લાસરૂમમાં કેવો બોર્ડ છે તો બ્લેક બોર્ડ છે। ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, સીલિંગ એટલે કે ઉપરની છત જે હોય એને સીલિંગ કહેવાય, તે સફેદ કલરની છે। ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ, તમને બધાને જમણી સાઈડમાં બે વિન્ડો એટલે કે બારી દેખાય છે, હા, તો ત્યાં રૂમમાં બે બારીઓ છે। ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન, વિન્ડો એટલે કે બારીઓની ફ્રેમ છે તે બ્રાઉન કલરની એટલે કે કથ્થઈ કલરની છે, અને ફ્રેમ એટલે કે ચોખ્ઠું જે આમ ચોરસ કરેલું હોય તે। ધ ડોર્સ આર બ્રાઉન ટુ, ટી ડબલ ઓ ટુ એટલે પણ, અને ડોર્સ એટલે કે દરવાજા, દરવાજા પણ કથ્થઈ કલરના છે, બ્રાઉન કલરના છે। ધ ફ્લોર ઇઝ ક્લીન, ફ્લોર એટલે કે ભોંયતળિયું, આપણે જે જમીન છે એને ફ્લોર કહેવાય, તે એકદમ ચોખ્ખો છે। ધ બેન્ચીસ આર ક્લીન, પાટલીઓ જે છે બેસવાની બેન્ચીસ, એ પણ એકદમ ચોખ્ખી છે। ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો, વિન્ડો એટલે કે બારીઓ, તમને દેખાય જ છે જે બારી છે તેની પાસે જો સામે જ્યાં શિક્ષક ઊભા છે ત્યાં બુલેટિન બોર્ડ છે, એટલે કે નોટિસ બોર્ડ, ત્યાં આપણે કોઈ પણ સારી જે સૂચનો હોય તે આપણે નોંધી અથવા તો લગાવી શકીએ। ઇટ ઇઝ ગ્રીન, મોટા ભાગે તે ગ્રીન કલરનું હોય, તમે આપણી શાળામાં પણ જોયું હશે, તે મખમલનું હોય અને તેને આપણે ટાંચણી વડે તેમાં ઘણી બધા આપણા પ્રોજેક્ટ્સ ને બધું આપણે ચોટાડતા હોઈએ છીએ, તેવું જ બુલેટિન બોર્ડ શાળાના વર્ગમાં છે। ધેર આર પિક્ચર્સ ઓન ઇટ, તેની પર પિક્ચર્સ લગાવેલા છે। હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ છે તે પહેલી પાટલી પર બેઠો છે। ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં એક પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મ બધાને ખબર છે કે જે પ્લેટફોર્મ હોય તેના પરથી શિક્ષક ત્યાં ચડીને જો ભણાવે તો ત્યાંથી દરેક વિદ્યાર્થીઓ સારી રીતે દેખાઈ શકે। ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, ટીચરનું જે ટેબલ છે તે પ્લેટફોર્મ પર છે, જો તમને દેખાઈ રહ્યા છે, એક શિક્ષક ભણાવી રહ્યા છે, બાજુમાં એક ટેબલ છે, ટેબલ પર શું પડ્યું છે, પુસ્તક પડ્યું છે, તો એ ટેબલની વાત કરવામાં આવી છે કે ટેબલ છે એ પ્લેટફોર્મ પર છે। ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, જો શિક્ષકની પાછળ ચેર એટલે કે ખુરશી રાખેલી છે તો ચેર છે ટેબલ પાસે છે। ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ, ચેર એટલે કે ખુરશી અને ટેબલ એકદમ નવા છે। ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ,
એક ચોપડી મેં તમને વાત કરી ને, શિક્ષક ભણાવી રહ્યા છે અને ચોપડી એટલે કે પુસ્તક છે તે ટેબલ પર છે, તો ઓન ધ ટેબલ. ધ બુક ઇઝ વેરી થિક, બુક છે એ થિક એટલે કે જાડું, બુક છે તે જાડી છે. ઇટ ઇઝ અ ડિક્શનરી, તે એક શબ્દકોશ છે. તમને ડિક્શનરી વિશે તો ખ્યાલ જ હશે કે આપણાથી અજાણતા શબ્દો કે ન્યૂ વર્ડ્સ છે તેને આપણે એના મિનિંગ આપણે ગોતવા હોય તો આ બધાએ ડિક્શનરીનો ઉપયોગ તો કર્યો જ હશે. અને હવેના જમાનામાં તમને એ પણ ખબર હશે કે ગૂગલ ડિક્શનરી દ્વારા આપણે ફોનમાંથી પણ આવા ન્યૂ વર્ડ્સનો પરિચય મેળવી શકીએ છીએ. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, ટીચર છે શિક્ષક તે બ્લેકબોર્ડ પાસે ઊભા છે, તેની પાસે છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ, ચોકસ્ટિક એટલે બધાને ખબર છે કે ચોક આપણે જેનાથી બોર્ડ પર લખીએ છીએ તે તેમના હાથમાં છે. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ, ચોકસ્ટિક છે તે સફેદ કલરની છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ છે તેની પાસે કબાટ છે, જો નીચે તમને દેખાઈ રહ્યો હશે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ, કેટલી બધી બુક્સ અંદર શેલ્ફમાં ગોઠવેલી છે, દેખાય છે બધાને. ટીચર ઊભા છે ત્યાં આપણે પુસ્તક જોઈએ તો એમાં જમણી સાઈડ, અને આમ ટીચરનો જે હાથ છે એની ડાબી સાઈડ જો નીચે એના શેલ્ફમાં બહુ બધી પુસ્તકો પણ છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, ડાબી સાઈડમાં જો તમને ડસ્ટબિન દેખાઈ રહ્યું હશે કે આપણે સ્વચ્છતા જાળવવા માટે, બધાને ખબર છે કે કચરો ક્યાં નાખવો જોઈએ, હા ડસ્ટબિનમાં. ડસ્ટબિન એટલે કચરાની ટોપલી. ઇટ ઇઝ નિયર ધ ડોર, જો ત્યાં દરવાજો છે, દેખાય છે બધાને, ક્લાસમાં પ્રવેશવા માટેનો દરવાજો છે, તો ડસ્ટબિન છે એ દરવાજા પાસે છે. હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી, એરીનો મતલબ શું થાય, એ આઈ આર વાય, એરી એટલે કે હવા ઉજાસવાળો, કારણ કે અંદર સરસ મજાની બે બારી છે, શિક્ષક ભણાવે છે ત્યાં બાજુમાં જ દરવાજો છે. હવે બધું જ આપણે ખોલી નાખીએ તો આપણને હવા ઉજાસ મળે ને, એટલે હિતુનો ક્લાસરૂમ છે એકદમ ચોખ્ખો અને હવા ઉજાસવાળો છે. તો મિત્રો, આપણને હિતુના ક્લાસરૂમ વિશેની માહિતી મેળવીને ખૂબ મજા પડી. હવે આપણે આગળ તેની એક્ટિવિટીઝ જોઈશું જે આ પાઠ પર આધારિત છે. તો થેન્ક યુ મિત્રો, ફરીથી નવા વિડીયોમાં આપણે નવી એક્ટિવિટી કરીશું. બાય બાય ઓલ.